નમસ્કાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ બે હજાર બાવીસ પ્રમોશનલ પ્રોગ્રામ છમાં આપ સૌનું સરદારધામ વતી અને જીપીબીએસ કમિટી વતી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ કૌશિકભાઈ રાબડિયા જેમના માટે કામ એ જ રામ છે એવા સરદારધામના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ જરામ બાપા નાથા બાપા સર્વે વડીલો યુવા મિત્રો અને માતૃશક્તિ સરદારધામ ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં સુરત તારી સોનાની મૂર્ત એવા સુરતમાં જ્યારે ગ્લોબલ સમિટ કરવા જઈ રહી છે ત્યારે એ ગ્લોરિયસ ગ્લોબલ સમિટ થાય એના માટે યોજાયેલા આજના પ્રમોશનલ કાર્યક્રમને સફળતા અપાવવા માટે રાજકોટ શહેર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અહીંયા ઉપસ્થિત સર્વે વડીલો માતૃશક્તિ આમંત્રિત મહેમાનો બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે આ કાર્યક્રમને સફળતા અપાવવા માટે સરદારધામના યુવા મિત્રો યુવા તેજ તેજસ્વીની અને સર્વે વડેલોનું માર્ગદર્શન પણ આપણને સાંપડ્યું છે ત્યારે આજનો આ સુંદર કાર્યક્રમ આપણે હેમુ ગઢવી વોલમાં સંપન્ન કરી શક્યા છીએ અહીંયા સરદારધામની વાત ઘણા કાર્યક્રમો કરવાનો આપણને મોકો મળશે પરંતુ મને એક વાત જે સાથે યાદ આવે છે વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ એવું કહેલું કે મને મારા જેવા સો યુવાનો આપો અને હું આ વિશ્વની કાયા પલટ કરી નાખું ત્યારે પ્રકાશભાઈ મને એવું લાગે છે કે વિવેકાનંદજી સંતોષી હતા પણ ગગજીભાઈએ તો સો નહીં દસ હજાર એવા યુવાનો માગ્યા છે તો એમનું વિઝન કેટલું બ્રોડ હશે અને આ વિઝનને સફળતા અપાવવા માટે જ્યારે આપણે સૌ કટિબદ્ધ છીએ સરદાર સાહેબના વારસ તરીકે આપણે સૌ જ્યારે આજે સંવિધાન દિવસે તત્પર છીએ ત્યારે મિત્રો આજે સંવિધાન દિવસ ત્યારે જ શક્ય બનીનો કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ બનાવ્યો અખંડ દેશ બનાવ્યો એટલા માટે સંવિધાનની વાત આવી તો આવા વારસદાર તરીકે આપણે સૌ આગામી દિવસોમાં સાથે મળી આપણી એકતા અને સંગઠન શક્તિના સથવારે આપણે સૌ સરદાર સાહેબના સ્વપ્નને સાકાર કરીએ અને ગગજીભાઈએ જે સંકલ્પ સિદ્ધ કરવા માટેનું એક બીડું જપાવ્યું છે એમાં એમણે જે ગંગા કિનારે એક આ સંકલ્પ કરેલો છે એના માટે આપણે એટલું જ કહીએ કે મેં અકેલા ચલા થા મેં અકેલા ચ ચલા થા બે મંઝિલ મગર લોગ લગ મયે ઓર કારવા બનતા ગયા થેન્ક યુ થેન્ક યુ એવરીબડી થેન્ક સલામ